ચાલો મિત્રો આજે આપણે યોગાસન વિશે થોડી માહિતી મેળવવાના છે જેમાં દરેક યોગનું નામ આપણે જોશું દરેક યોગનો અર્થ જોશું તે યોગને કઈ રીતના કરી શકાય તેની પદ્ધતિ જોશું યોગનો સમય જોશું યોગના ફાયદા વિશે માહિતી મેળવીશું તો આપણે પહેલો યોગ છે જેનું નામ છે પદ્માસન પદ્માસનને કહેવા તેનો અર્થ શું છે તેના વિશે આપણે માહિતી મેળવીએ કે આ આસન હાથ અને પગ એ રીતે મૂકવામાં આવશે કે જેથી તેનો આકાર પદ્મ એટલે કમળ જેવો થાય છે આથી આ આસનને પદ્માસન કહે છે હવે તેના આપણે રીત જોશું કે જમીન ઉપર બંને પગ લાંબા કરીને સીધા બેસો પછી વારાફરતી બંને પગને અનુકૂળતા મુજબ સાથળ ઉપર મૂકો પછી બંને હાથના અંગૂઠાને તર્જનીઓ સાથે જ્ઞાન મુદ્રા મુજબ મેળવીને ઘૂંટણ ઉપર મૂકો કરોડરજ્જુ અને માથું સીધી રેખામાં રાખો આંખો બંધ રાખી હિતાવહ છે આ એની પદ્ધતિ છે જોયું મિત્રો આ ચિત્રમાં પણ બતાવવામાં આવી રહ્યું છે પદ્માસન કઈ રીતના થાય હવે તેમનો સમય અને તેની વિશે ફાયદાઓ આપણે જોશું આ યોગને કરવા લાગતો સમય 1-3 મિનિટને છે અને તેના ફાયદાઓ આ મુજબ છે કે અંતઃસ્ત્રાવી ગ્રંથિઓ કાર્યક્ષમ બને છે દમ અનિદ્રા વાય જેવા રોગો દૂર કરવા મદદ થાય છે અને શરીરનું મેદસ્વી પણ દૂર થવાની શક્યતા વધે છે પ્રાણાયામ અને ધ્યાન માટે આ ઉપયોગી આસન છે અને મનને એકાગ્ર બને છે ફાયદા પદ્માસનના છે હવે આપણે બીજો યોગ જોશું જેનું નામ છે વજ્રાસન વજ્રાસન કેમ કહેવામાં આવે તેના વિશે આપણે માહિતી મેળવીએ વજ્રાસન આ આસન કરવાથી કરનારના અસ્થિ એટલે કે હાડકા મજબૂત બને છે તેથી તેને વજ્રાસન કહે છે અને તે કઈ રીતના થાય એટલે કે આસન કરવાની પદ્ધતિ બંને પગને ઘૂંટણમાંથી વાળી પગના પંજા ભેગા અને એડી બહાર તરફ ઘડેલી રહે તે રીતે તેની ઉપર શરીરની બેઠક લેવી બંને હાથ ઘૂંટણ ઉપર ગોઠવી સીધા ટટ્ટા બેસવું બંને ઘૂંટણને સાથે જોડેલા રાખવો શ્વાસોશ્વાસ સામાન્ય રાખવા હવે આપણે તેનો સમય જોશું એ આયુ કરવા માટે કેટલો સમય જોઈએ અને તેના ફાયદા વિશે માહિતી મેળવીશું આ યોગને કરવા લાગતો સમય 1-3 મિનિટ છે અને તેમના ફાયદાઓ જોઈએ જઠરમાં પાચક કોષો સારી રીતે ઉત્પન્ન થાય છે જેથી ભોજનનું સારી રીતે પાચન થાય છે પગના દરેક સાંધાઓને દુખાવો મટે છે કબજિયાત અને અજીર્ણ જેવા રોગોમાંથી મુક્તિ મળે છે આ થયા યોગના ફાયદા હવે આપણે બીજો યોગ જોશું જેનું નામ છે સર્વાંગાસન સર્વાંગાસનને આ રીતના અર્થ આવે કે શરીરના બધા અવયવો સક્રિય રહેવાથી આ આસનને સર્વાંગાસન કહેવાય છે અને તેને કઈ રીતના કરી શકાય હવે તે જોઈએ કે પીઠ ઉપર ચત્તા સુઈ ફેફસામાં શ્વાસ ભરી બંને પગને એકસાથે ધીમે ધીમે ઊંચા કરવા પગ નિતંબ અને પીઠ સીધી રેખામાં ઉચકવા બંને બાજુથી બે હાથ જોડી પીઠને ટેકો આપી કોણી જે આપણી હાથ હોય તેની જમીન ઉપર રાખી ખભાનો ભાગ અને ગરદનનો પાછળનો ભાગ જમીનને બરાબર અડકવા દઈ પગ સીધા રાખી શરીરનું સંતુલન જાળવવું શ્વાસોશ્વાસ સામાન્ય રાખી દસ્ત પગના અંગૂઠા પર સ્થિર રાખવું આ આસનો શરીરનું વજન ખભા પર રહે છે હવે આપણે તે સર્વાંગાસન કરવા માટે લાગતો સમય જોશું તે 30 સેકન્ડથી 1 મિનિટ સુધી કરી શકાય છે અને તેમના ફાયદાઓ આ મુજબ છે કે શરીરને નિરોગી બનાવી સ્ફૂર્તિઓ આપે છે કરોડની સ્થિતિસ્થાપકતા એટલે કરોડરજ્જુની સ્થિતિસ્થાપકતા સારી રીતે જળવાય છે
અશુદ્ધ લોહી શુદ્ધ થાય છે અને છેલ્લું છે પાચન તંત્ર સક્ષમ બનાવે છે. આ થયા યોગના ફાયદાઓ. દરેક યોગ કરવાથી કંઈ ને કંઈ નવું આપણા શરીરમાં નિરોગી બની રહે તેવું